અમારી કરુણતા એ છે કે સરકાર 700 કિલોમીટર સુધી પાણી ખેતી માટે પહોંચાડી શકે, અમારા આદિવાસી વિસ્તાર માટે પીવા માટે વલખામાં રહેવા પડે છે આવી રીતે, એ કેવી કરુણતા કહેવાય? 700 કિલોમીટર જતું હોય પાણી ને તમે એક આટલો રોડ ખોદવા માટે ને પેલું કરો છો? પિન પોઈન્ટ આપો, જૂથ આપો, તમે જે કરો તે, પણ અમને પાણી જોઈએ. પાણી જોઈએ અને પાણી ઢોર કરેલા રાખે કે ભૂખેલા રાખે કે શું કરે? તમે કેવું શું છે તમારી પાસે? કે ચલો તમે કે એમ કઈ બાંધી દે કે શું કરો તમે? અમારતા કાકી ઘરે ઢોર કેટલા? ઢોર 4 ઢોર છે અમારતા. એક તો પાણી વગર નો ટોરી ને મરી ગયો. મરી ગયો હા, અને આ સુધી માં એક ટીપો પણ નથી આવ્યો અમારા ઘર માં. અને ડોલવણ ખાતે પાટી ગામના વિસ્તારના લોકો જે અઠવાડિયાથી પાણી માટે કોકલાટ ચાલે છે, એના માટેની રજૂઆત આજે મામલતદાર ઓફિસ સુધી પહોંચી ગઈ છે. અને પાટી ગામના સમગ્ર આખું ગામ જ અહીં પાણી માટે રેલી લઈને આવ્યા છે. અને લોકોનું કહેવું છે કે અમને ન્યાય આપો, ન્યાય આપો અને અમને અમારો હક પાણી આપો. અહીંયા આગેવાનો વડીલો અને યુવા નેતાઓ જે ભેગા થયા છે, આપણે એવી રીતે વાત કરીએ કે આજે જે મોરચો લઈને અહીં આવ્યા છે, પાણી માટેની જે તકલીફ છે, એ પાણી માટેની સમસ્યા છે, એ કઈ સમસ્યા છે અને કેમ અહીં સુધી આવવું પડ્યું, એના માટે આપણે વાત કરીશું. રાકેશભાઈ, આજે જે તમે અહીં આવ્યા છો એ પાણીની સમસ્યા છે, તો કઈ બાબતની સમસ્યા? અમારે તો પાણીની ખૂબ જ સમસ્યા છે. લોકોને પાણીની ટાંકી બનાવી, પાણીની લાઈન પણ કરી, પણ પાણી ઘરે ઘરે કોઈને પહોંચતું નથી. આજે કરોડો રૂપિયાના ખર્ચે પાણીની લાઈન કરી છે. કઈ યોજના છે? વાસ્મો યોજના અંતર્ગત, તમને ડેટા બી તમને કહું, નળ સે જલ યોજના અંતર્ગત પાટી ગામમાં 1 કરોડ 13 લાખ રૂપિયાની યોજના મંજૂર થઈ અને તેમને લાઈન કરવામાં આવી. 2021માં ટાંકી તો આજે હમણાં બનાવી એ લોકોએ, પાણી પુરવઠાએ નળ તૂટી ગયા પણ પાણી આવ્યું નથી. પાણી માટે તમને એક જ વાત કરું, ધ્યાનથી સાંભળજો. અમે છે ને અમારા પૈયામાં એક મયત થઈ ગઈ, મયત માંથી સીધા જાય, પાણી હોય તો ના આવીએ ને. બરાબર, પાણી હોય તો ના આવીએ ને. એના પરથી આખો તમે વિચાર કરી લો કે પાણીની કેટલી સમસ્યા છે. મૃત્યુ થવા પછી સ્નાન કરીને જવાનું હોય કરીના ઘરે, પણ આજે એવી હાલત છે કે પાણી નથી, તો સીધું મયત માંથી સીધા એ લોકો અહીંયા અધિકારીઓને રજૂઆત કરવા માટે આજે આવ્યા છે. અત્યારે જ્યારે મામલતદાર ઓફિસમાં બેસવા માટે અહીંના જે ગામના લોકો આવ્યા છે અને પોલીસ સાથે ઝપાઝપી થાય છે, કારણ કે વાતાવરણ ઉગ્ર બની ચૂક્યું છે, કોઈ પણ અધિકારીઓ જવાબદારી લેવા માંગતા નથી અને જે ગામના લોકો આવ્યા છે પાણી વગર જવાના નથી. અને એમ લોકો એક જ રજૂઆત છે કે અમારે ઓફિસમાં બેસવું છે અને ઓફિસમાં બેસવા સિવાય અમારે જવું નથી, કારણ કે અમે સવારના ભૂખ્યા તરસા આવ્યા છે અને વાતાવરણ ખૂબ જ ઉગ્ર બની ગયું છે. કારણ કે આ એ જ જનતા છે જેમના ઘરે, કોઈના ઘરે 10-10 ગાય ભેંસ છે, લોકો પશુપાલન સાથે જોડાયેલા લોકો છે અને એમને જે તકલીફ પડી છે એના માટે જ એ લોકો આટલા ઉગ્ર સભામાં બેઠા છે. ડોલવણ એક્ઝિક્યુટિવ એટલે કે મામલતદાર ઓફિસની એક્ઝેટ બહાર છું, દરવાજાની બહાર ઉભો છું, પણ જે પાટી ગામના પાણીના પ્રશ્ન લઈને લોકો આવ્યા છે એ મામલતદારની ઓફિસની અંદર બેસવા માટેની વાતો કરે છે અને એના માટે પોલીસ સાથે પણ ઝપાઝપી થાય છે. પોલીસ સ્ટાફ અહીં ઊભા એમને ઓફિસમાં જતા રોકવા માંગે છે, પણ જે પબ્લિક આવ્યું છે, જે ગામના લોકો આવ્યા છે, જે પાણીની જેમની સમસ્યા છે, એઓ પોલીસ સાથે ઘર્ષણ કરી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ઓફિસની અંદર પણ બેસવા માટે જીદ કરે છે અને કહે છે કે અમે સવારથી અહીં આવે છે, તમારાથી પ્રશ્નનું નિરાકરણ ન થઈ શકતું હોય તો પછી અમે તમારી ઓફિસમાં જ બેસશું, જ્યાં સુધી અમારા ઘરે પાણી પહોંચશે નહીં ત્યાં સુધી અમે ઓફિસ છોડશું નહીં. અને એ જીદ ઉપર અહીં સમગ્ર લોકો આજુબાજુની ઓફિસમાં પણ તમે બેસેલા જોઈ શકો છો. બધી ઓફિસને અત્યારે પાટી ગામના અને પાણીથી પીડિત લોકોએ ઓફિસને હાઇજેક કરી છે. માણસની કિંમત નથી,
પાણી ની હું હોય એ લોકો ને, એ લોકો એવું સમજે છે કે આ ગરીબ એટલે કે એ લોકો ને અમે ઉપર ઉપર નીકળી જાય ને એ લોકો ને રોડ પર લાવી ને બેસાડી દે એમ, એવું સમજે ને એ લોકો. તમે ગયે વખતે એક નવા મેડમ આવ્યા હતા, શિલ્પા મેડમ કરી, તે બી એમ કીધું હું અત્યારે જ આવ્યું છું ધીરે ધીરે જોઈ લઈશ, એની બદલી થઈ ગઈ. હવે તમે કહેશો ધીરે ધીરે જોઈ લઈશ, તમારી બદલી થઈ જશે. અમારે એમ જ કરતા રહેવાનું, અછત પડતી છે તો આપણે પૂર્વ તૈયારી કરવી પડે, પાણી પહોંચતું છે કે નથી, પાણી પહોંચતું છે કે નહીં તમારે ધ્યાન રાખવું પડે. સુપરવાઇઝર ની મેલ છે તમે લોકો, તો એ સુપરવાઇઝર શું કરે છે? અમે પગાર આપીએ છીએ, નથી સરકાર આપતી, અમે પગાર આપે છે અમારા ટેક્સ ના પૈસાથી, એટલું તો તમારી ધ્યાન રાખવું પડે કે નહીં? સુપરવાઇઝર શાના માટે નીકળે છે? તે પાણી જાય છે કે નહીં એટલા માટે નીકળે છે, એમ જ પગાર લે છે? એ તો તમારે ધ્યાન રાખવું પડે કે નહીં રાખવું પડે? અમારે જ બધું આવીને કહેવાનું હોય? વાગ્યા છે 4 અને ડોલવણ મામલતદાર ઓફિસ ની બહાર હજુ પણ પાણી માટે જે ગ્રામજનો આવ્યા છે હંગામો હજુ પણ ચાલુ છે. વચ્ચે જયારે ડીઓ મેડમ આવ્યા, જે પાણી ખાતાના માન બેન આવ્યા, એમની સાથે ચર્ચા થઈ, વિચારણા થઈ, જ્યારે સંપૂર્ણ યોગ આયોજન થઈ ગયું હતું, પણ પાછો કંઈક વાંધો પડતા ફરી પાછો જે પરિસ્થિતિમાં હતા ત્યાં જ બધા આવી ગયા છે. ચર્ચાઓ ચાલે છે, પણ સવારે 11 વાગ્યાથી લઈ સાંજે 4 વાગ્યા છતાં પણ પબ્લિક એટલું ને એટલું છે, ગ્રામજનો ત્યાંના ત્યાં જ બેઠા છે, અને એ લોકોની રજૂઆત અને માંગ એક જ છે કે અમને પાણી જોઈએ છે, પણ કોઈ પણ હાલતમાં જોઈએ, ફાઇનલ જવાબ જોઈએ છે. બાકી તમે દર વખતેની જેમ હું નવા મેડમ છું, હું અત્યારે જ આવી છું, હું જોઈ લઈશ, હું કરાવી દઈશ, એવા વાયદાથી આજે આ લોકો માનવાના નથી અને અહીં જ બેઠા છે. જ્યાં સુધી પાણી ન પહોંચે ત્યાં સુધી કોઈ પણ મામલતદાર ઓફિસનો કમ્પાઉન્ડ કે મામલતદાર ઓફિસનો ગેટ છોડશે નહીં. અને સાંજે 5 વાગ્યા 5 કલાકની ભારે જહેમત બાદ અહીં આગેવાનો કંઈક નિર્ણય લઈને આવ્યા છે. એ નિર્ણયની આપણે વાત કરીએ કે શું નિર્ણય લાવ્યા છે રાકેશભાઈ? જે 4-5 કલાકની લડત હતી તંત્ર સાથે, એમાં તમને શું સફળતા મળી? અમે નાયબ કાર્યપાલ એન્જિનિયર ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અહીંયા આવ્યા હતા. એમના હાથના જે તે ચર્ચા જો થઈ, સાર્વજનિક ચર્ચા કરી, પણ તેમાં એમના પછી અમે લેખિતમાં વાયદારી લીધી કે 4 દિવસની અંદર પાટી ગામમાં સંપમાં પાણી એ મોકલાવશે. અને વાસ્મો યોજનાના જે તે સાહેબો છે એમણે કીધું કે અમે લાઈન જે તે જોઈન્ટ મારવાની છે અને ફળિયામાં પાણી 1 દિવસ આતરે આખા ગામમાં મોકલશું. અને પાણી કદાચ નહીં મોકલ્યું તો અમે 1 તારીખે આ જે પાણીની ટાંકી છે અહીંયા તોડી મૂકી એવો મૌખિક અમે કીધું છે ને, એમણે લેખિતમાં અમને આપ્યું છે કે 4 દિવસમાં પાણી આવી જશે. તો આપણે રાકેશભાઈ સાથે વાત કરી, જેમની આગેવાનીમાં જે હતા, પછી બીજા ઘણા આગેવાનો છે, તમારું શું કેવું છે કે આદિવાસી સમાજે જ્યારે પણ તકલીફ પડે છે, આ યોજનાઓ તો ઇમ્પ્લિમેન્ટ આદિવાસી સમાજના નામ ઉપર જ કરવામાં આવે છે, પણ એ જ યોજનાને કમ્પ્લીટ કરવા માટે આદિવાસી સમાજે રોજ જ કચેરીના પગથિયે આંદોલન આજ કરવું પડે છે, એ કેટલું યોગ્ય કહેવાય? યોગ્ય તો નથી જ. આપણને ખ્યાલ આવે સરકારની જે નીતિ છે, સરકારની નીતિ અને આ જે પાણી પુરવઠા બોર્ડ કે વાસ્મો, એ લોકોમાં સંકલન જ નથી. આપણી પેલી કહેવત છે કે નહીં, ઘર હળગે ત્યારે કૂવો ખોદવા જઈએ,
તે ટાઈપનું આ લોકો કરે છે. આજે આ જે મોરચો આવ્યો વિરોધનો, ત્યારે આજે આ લોકો જાયગાને એમ કહે છે કે હવે 4 દિવસમાં કરી આપ્યું. તો આ લોકો આખો શિયાળો કાં ઊંઘી ગયેલા? સાચી વાત છે. તો શિયાળામાં જો આ લોકો પ્રી પ્લાનિંગ કરતા હોય, બીજી દરેક જગ્યાએ પ્રી પ્લાન એ પ્લાનિંગ માટે જે ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવેલું છે, ડિપાર્ટમેન્ટનું કાર્ય જે પાણી પુરવઠા શું કહેવાય, એને ઉનાળામાં પાણી તકલીફ પડે એના માટે જ એ લોકોને પુરવઠા માટે બોર્ડ બનાવ્યું છે ને. તો એ લોકો આખો શિયાળો કાં જાય એમ? હા રમેશ, આદિવાસી એ સંઘર્ષ જ કરવો પડતો હોય છે. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે પાણીના એક એક ટીપા માટે આજે આદિવાસી વિસ્તારમાંથી, એવા પાટી અને ડોલવાણના આજુબાજુ વિસ્તારમાંથી પાણીના એક એક ટીપા માટે અમારે લડત આપવી પડે છે. સરકાર અહીંથી આદિવાસી વિસ્તારમાંથી ડેમ બનાવીને 700 કિલોમીટર સુધી ખેતીવાડી માટે પાણી પહોંચાડી શકતું હોય તો અમારા આદિવાસી વિસ્તારમાં અહીંથી 50 કે 100 કિલોમીટર ડેમ છે તો પીવાનું પાણી પણ નથી પહોંચાડી શકતું. એટલે સરકારને સીધે જ રીતે હું આક્ષેપ કરું છું કે એ આદિવાસી વિસ્તારને આદિવાસી પેલું રહેવા માગે છે, આદિવાસી વિસ્તાર વિકાસ નહીં થાય એવું ઈચ્છે છે. એટલે ખૂબ દુઃખદ સાથે કહેવું પડે છે, 700 કિલોમીટર પહોંચાડી શકતા હોય તો તમે અમે ડેમથી 50 કે 100 કિલોમીટર પીવાનું પાણી પણ નથી પહોંચાડી શકતા, તો સિંચાઈના પાણીની વાત તો શું થાય. આમ ઘણો આદિવાસી સમાજે સંઘર્ષ કરવો પડે છે અને એક એક પાણીના ટીપા માટે એક પોલીસ અધિકારીઓ અને સરકાર સામે લડવું પડે છે. અને જ્યારે હવે એ રીતે અમે રજૂઆત કરીએ છીએ ત્યારે સરકાર અને તંત્ર અમને કહે છે કે કાયદો હાથમાં ન લો, પણ કાયદો હાથમાં લેવા માટે અમને મજબૂર કરવામાં આવે છે કે અમારો જે હક છે તે પણ આપતું નથી. એટલે અમારે આટલું ઉગ્ર થવું પડે છે અને સરકાર સામે ભાયો ચડાવવી પડે છે. અત્યારે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, પણ અમૃત તો દૂરની વાત, પાણીના ટીપા માટે આખું ગામ વલખા મારે છે. તો તમે વિચાર કરો કે વિકાસ વિકાસની વાતો કરતી સરકાર જ્યારે આઝાદીનો અમૃત વર્ષ કેવી રીતે ઉજવી શકે, જ્યારે એક એક પાણીના ટીપા માટે અહીંયા આવેલા બધા જ વલખા રોજના રોજ મારે છે. આ તો એક ગામની સમસ્યા છે, આવા તો તાલુકા અને જિલ્લાના જિલ્લા ભરેલા પડેલા છે જેની આ સમસ્યા છે. હું છું સનફ આદિવાસી, જીજે દેસી ન્યૂઝ.